गूगल प्ले સ્ટોર પર તત્કાળ લોન આપવાના નામે ચાલતી છેતરપિંડીને લઈને કોંગ્રેસ મેદાનમાં ઉતર્યું છે. તો લોનના નામે ફસાતા યુવાનોની મદદ માટે કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સામાન્ય લોકો પાસે અમુક ફરિયાદ મળતા ખબર પડી કે ગૂગલ પ્લે સ્ટોર પર આવી સેંકડો એપ્લિકેશન છે જે ગેરકાયદેસર રીતે ફક્ત આધાર કાર્ડ અને પેન કાર્ડ અને આપની એક સેલ્ફી પર 1,000 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીની લોન આપે છે. જો માત્ર વ્યાજ સાથે વ્યક્તિ રકમ પાછી ન આપી શકે તો એના ફોનમાં રહેલ ડેટાના આધારે બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ નેતા દીપ નાયકે કહ્યું હતું કે સાયબર ક્રાઇમમાં આ પ્રકારે ખૂબ જ મોટા પ્રમાણમાં યુવાનો ફસાઈ રહ્યા છે, ત્યારે આ લોકોની મદદ કરવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે અને જેના થકી આવા યુવાનોને પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે. ઉપરાંત સાયબર ક્રાઇમ સહિત પોલીસ કમિશનર સાથે આ બાબતે ચર્ચા પણ કરવામાં આવશે. ગૂગલ પ્લે સ્ટોર ઉપર ઘણી બધી ગેરકાયદેસર જે આરબીઆઈને ગાઈડલાઇનની વિરુદ્ધનો લોન એપ્લિકેશનોની ફરિયાદ અમારા જાણમાં આવી. આ જાણમાં આવ્યા પછી અમે પોતે અનુભવ કરવા માટે આવી એપ્લિકેશનો ડાઉનલોડ કરી અને એના ઉપરથી લોનો લીધી ત્યારે અમને ખબર પડી કે આ એપ્લિકેશનો માસિક 200% અને વાર્ષિક 2400% જેવું વ્યાજ વસૂલ કરે છે. વ્યાજ ના આપી શકવાની સુરતમાં તમારા ફોનના તમામ ડેટા, તમારા કોન્ટેક નંબર અને તમારા ફોટા સહિતનો દુરુપયોગ કરીને આટલું વ્યાજ ચૂકવવાની તમારા ઉપર દબાણ ઊભું કરે છે. એ બાબત ધ્યાનમાં આવતા અમે લોકોએ આજે અને આના સિવાય બેંકો બી છેલ્લા 2 વર્ષથી કોરોના કાળમાં જ્યારે આર્થિક પરિસ્થિતિ લોકોની કપરી છે ત્યારે બેંકો બી ઘણીવાર ગેરકાયદેસર રીતે લોકો ઉપર પૈસા વસૂલ કરવા દબાણ કરે છે. તો આ બાબતે ધ્યાનમાં આવતા ને લોકોને તકલીફ નડતા અમે અમારા નેતાઓ શક્તિસિંહ ગોહિલ સાહેબ, સુખરામસિંહ રાઠવા સાહેબ એમને ચર્ચા કરી અને નેશદભાઈ સાથે ચર્ચા કરીને આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રજાને આ તકલીફ પજાવતા અમે હેલ્પલાઇન નંબર શરૂ કરવાનો નક્કી કર્યો છે. 99046 70 696 અમે પ્રજાને વિનંતી કરીએ છીએ કે તમને જો આ બાબતની કોઈ બી તકલીફ નડતી હોય તો આ હેલ્પલાઇન નંબર પર આપ ફોન કરી શકો છો.